રેડી. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આપણે સૌ જાણીએ છીએ એમ. ગયા વર્ષે કોરોનાના કારણે માસ પ્રમોશન હતું. વિદ્યાર્થીઓની આટલા વર્ષની મહેનત અને ખાસ કરીને 11-12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થી હોય છે ત્યારે બધું જ ભૂલીને એ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થવા માટે અને પોતાની કેરિયર બનાવવા માટે એ જેટલી પણ એમની જ્ઞાન શક્તિ અને તાકાત હોય છે એ પૂરેપૂરી લગાવતા હોય છે. શિક્ષણ વિભાગ પણ એ વિદ્યાર્થીની કારકિર્દી માટે સતત મહેનત કરતો હોય છે, પરિવાર પણ મહેનત કરતો હોય છે. એવા વખતે આજે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એ જાહેર થયું છે. સાથે સાથે ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ હમણાં જ આપ સૌની સમક્ષ જાહેર કર્યું છે. સૌ વિદ્યાર્થીઓને હું સૌપ્રથમ તો શુભકામના આપું છું. સમગ્ર એમનો કુટુંબ પરિવાર પણ પોતે પરીક્ષા આપતા હોય એ પ્રકારનું વાતાવરણ એ 2 વર્ષથી ઘરમાં હોય છે. સૌને હું શુભકામના આપું છું. સૌ વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દીને પામે એવી પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું. થોડીક માહિતી આપના સમક્ષ હું શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ બોર્ડના વતી એ મૂકું છું. વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે 140 કેન્દ્રો એ રાખવામાં આવ્યા હતા. કુલ નિયમિત વિદ્યાર્થી 95,715 એ નોંધાયેલા હતા, જે પૈકી 95,361 વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓએ એ પરીક્ષામાં એક્ઝામ આપવા માટે બેઠેલા. એ પૈકી 68,681 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે. આ વર્ષનું પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા તે પૈકી 83,111 વિદ્યાર્થીઓએ 2020ની વાત છે, મેં હમણાં તમને વાત કરી એમ 68,681 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આ વર્ષનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02%, એટલે ગયા વર્ષે 71.34% જે સરેરાશ 2020માં આપવામાં આવેલું હતું 2020ની એક્ઝામમાં એ હતું. ગયા વર્ષે મેં કહ્યું એમ માસ પ્રમોશન હતું. વિદ્યાર્થીઓનું પરિણામ એમાંથી 72% છે અને વિદ્યાર્થીઓનું પરિણામ એ 72.05% એ આ વખતે પરિણામ જાહેર થયું છે, જેમાંથી ગુજરાતી માધ્યમનું પરિણામ 72.04% એ આ વર્ષે જાહેર થયું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 72.57% એ જાહેર થયું છે. રાજ્યમાં રાજકોટ જિલ્લો 85.78% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. સૌથી છેલ્લા ક્રમે દાહોદ જિલ્લો 40.19% સાથે એ આ વખતેના રિઝલ્ટમાં રહ્યો છે. લાઠી કલાપીની નગરી અમરેલી જિલ્લો એ કેન્દ્ર 96.12% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. લાઠી સ્કૂલમાં હું પણ ભણ્યો છું. લીમખેડા કેન્દ્ર 33.33% પરિણામ સાથે છેલ્લા ક્રમે એ કેન્દ્ર રહ્યું છે. એ ગ્રુપનું પરિણામ 78.40% એ આ વર્ષે એ ગ્રુપનું પરિણામ રહ્યું છે. બી ગ્રુપનું પરિણામ 68.58% એ આ વર્ષે રહ્યું છે. આ રીતે 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટનું પરિણામ એ હમણાં જ આપ સૌની સમક્ષ એ જાહેર કર્યું છે. સૌ વિદ્યાર્થીઓને જે ઉત્તીર્ણ થયા છે એમને અને જે ઉત્તીર્ણ નથી થયા ગઈકાલે પણ મેં કહ્યું હતું એમને પણ શુભકામના આપું છું. ક્યાંય પણ નિરાશામાં ગરકાવ થયા વગર પુનઃ એકવાર પ્રયાસ કરીને
આપણી શૈક્ષણિક કારકિર્દી, જીવનની કારકિર્દી ક્યાંય પણ વિચલિત થયા વગર વિશ્વાસ અને આત્મવિશ્વાસના રણકા સાથે કોઈ એક પરીક્ષામાં નાનું મોટું ચૂકી ગયા હોય તો જિંદગી ચૂકી જતા નથી. આવા અનેક વિદ્યાર્થીઓના જીવનમાં અનેક ઘટનાઓ એ બની છે અને પછી પણ એણે ઊંચા શિખરો એ તમામ ક્ષેત્રે સિદ્ધ કર્યા છે. તમામ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થી પરિવારને, સૌ વાલી જગતને અને સમગ્ર મારી શિક્ષણ ટીમ, અમારા ચેરમેન અજય શાહ, સચિવ દિનેશભાઈને સમગ્ર ટીમ અને શિક્ષણ વિભાગમાં સૌ અમારી ટીમ, એ વિભાગની હોય કે અન્ય સ્કૂલોની હોય, એ તમામ શૈક્ષણિક પરિવાર, મારા શિક્ષક ભાઈઓ બહેનો અને સૌ સ્ટાફ મિત્રોને પણ આ તકે શુભકામના આપું છું. થેન્ક યુ. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ પરિણામ જાહેર કરતા કહ્યું કે જે વિદ્યાર્થીઓ કે જેમને ધાર્યું પરિણામ નથી મળ્યું, જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થઈ શક્યા, તેમણે નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી, ફરીવાર પ્રયત્ન કરીને તેઓ ઉત્તીર્ણ થઈ શકે છે. આપણે જણાવી દઈએ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.2% પરિણામ જાહેર થયું છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. દાહોદ જિલ્લાનું માત્ર 40.19% પરિણામ